एक एक पति एना पत्नी ने रेलवे स्टेशने रिसीव करवा माटे गयेलो, एना पत्नी पियरथी आवता था एटले रिसीव करवा गयेलो रेलवे स्टेशने। आ मोઢું એકદમ પડી ગયેલું, ઉદાસ થઈ ગયેલો, એટલે પત્નીને લઈને પછી એ ચાલ્યો જતો. એમાં એક પતિ પત્ની બીજા આમ જાતા હતા, એ ટ્રેનમાં ચડવા જતા હતા, એટલે આમ જાતા હતા એટલે પત્ની એના પતિને કીધું કે તમે શું હાવ આમ ઉદાસ મોઢું કરીને બેઠા છો. આમ જોઈ કે ઓલો ભાઈ એની પત્નીને લઈને જાય છે, કેટલો હરખમાં આનંદમાં જાય છે. એનો પતિ કે ઈ એની પત્નીને વળાવવા આવ્યો છે ને હું તેડવા આવ્યો છું. ઈ વળાવવા આવ્યો છે, ટ્રેનમાં બેહાડવા આવ્યો છે. લાવડા ભાઈ છે મોજમાં આવી ગયો. ની તમે જુઓ આ આવા આનું આવું બધું જોઈને ત્યારે અમને એમ વિચાર આવે કે ટાઈમે ટકો કરી નાખ્યો, સારું થયું વાળું આવું. હા ત્યારે એમ થાય કે સારું થયું આવું, આ તમે આ દશા જુઓ. મારી પત્ની પિયર ગઈ એની ખુશાલી આટલી બધી. હા જો તમારે ક્યારેક આવું થતું હોય તો નાચી લેવું, આવી રીતે હળવું થઈ જવું. આધારાનંદ સ્વામી લખે પતિની આગળ સરળ રહેવું, ઘરમાં ખોટા ખર્ચા ન કરે પતિવ્રતા નારી. ખબર પડે કે મારા પતિ અટાણે મુશ્કેલીમાં છે, આર્થિક ભીહમાં છે, ખોટા ખર્ચા ન કરે. હા એકદમ આમ કરકસરથી ઘર ચલાવે, પતિને ખબર પણ ન પડવા દે. ઘરમાં કાંઈક વસ્તુ પદાર્થ ન હોય તો પતિને સંભળાવવા ન કરે. તેલ ફૂટી ગયું, મીઠું નથી, એમ તો આ તારામાં ક્યાં છે. હા બિચારો કેટલો બધો દુઃખી, જરા કાંઈક એનો તો વિચાર તો કરો તમે. વિવેકથી કે વારે વારે સંભળાવવા ના કરો. પતિની રુચિમાં પોતાની રુચિ ભેળવી દેવી. આધારાનંદ સ્વામી કે પતિના દુઃખે દુઃખી થાય ને પતિના સુખે સુખી થાય. અમીરી ગરીબીમાં એક સરખી સ્થિતિ રાખે. ગરીબી આવે તો સ્થિતિ એ ખરખી રાખવી. અમીરીમાં પતિની ભાવથી બોલાવે ને ગરીબી આવે એટલે એમ કે તમારે અહીંયા તો અમે દુઃખી દુઃખી થઈ ગયા, એમ ના કરો. અને કહે છે પતિનો પડછાયો થઈને રહેજો, પતિનો પડછાયો થઈને રહેજો, એની પાછળ પાછળ ચાલજો. આધારાનંદ સ્વામી એમ લખે કે એમ કહીને ગોરદાદાએ હસ્ત મેળાપ કર્યો કરાવ્યો હોય કે પતિનો પડછાયો થઈને રહેજો. એક ગોરદાદા આમ હસ્ત મેળાપ કરાવતા હતા ને, પછી એમ કીધું કે તમે તમારા પતિનો પડછાયો થઈને રહેજો. ગોરબાપા પત્નીને કહે છે કન્યાને, પતિ છાછ માગે તો છાછ દેજો ને દૂધ માગે તો દૂધ દેજો, આખી કેરીનું અથાણું માગે તો આખી કેરીનું દેજો નહીતર મોરબો દેજો, અને પતિના પગલે પગલે ચાલશો. ત્યાં તો કન્યા હબાળી બેઠી થઈ ગઈ, ગોરદાદા ઈ નહીં થાય. હે કે પગલે પગલે નહીં હલાય. ગોરદાદા કે કેમ, ઈ કે મારો પતિ ટપાલી છે, એને પગલે પગલે મારે ક્યાં ભટકવું. પણ ગોરદાદા જ્યારે હસ્ત મેળાપ કરાવે ને ત્યારે એમ કહ્યું એક પડછાયો થઈને દેજો. અને આનો મતલબ મારો એવો નથી બધું પત્નીએ જ પાળવાનું હોય, જેટલા ધર્મો આ બાજુ આવે એટલા જ હામાં ઈ બાજુ આવે. ધર્મ હામાં હામાં જ હોય બધા. અતિ જરૂરી કામ વિના સૂતેલા પતિને જગાડવાને, થાક્યા પાક્યા પતિને જગાડવાને. પતિ બહારથી ઘરે આવે ત્યારે સામે જઈ ભાવથી બોલાવવા. પતિને પતિને પત્નીના સંબંધી સાથે દ્વેષ ના કરવો. બાલ શર્મા પુત્રવધુને કે પતિ સાથે દ્વેષ ન કરવો, પતિના સંબંધી સાસુ સસરા સાથે દ્વેષ ના કરવો. આપણે આપણું ન જો એ મારા પતિના મા બાપ છે એમ જાણીને પણ એની આરે દ્વેષ ના કરવો. પતિની આજ્ઞા વિના ક્યાંય બહાર જવું નહીં, ક્યાંક બહાર જવું હોય તો પતિને પૂછીને જવું. નિર્લજ થઈને ઠઠા મશ્કરી ના કરવી, ખરાબ નારીનો સંગ ના કરવો. અધર્મ્ય નારી હોય એનો સંગ ક્યારેય ન કરવો. રજસ્વલાના ધર્મનું પાલન કરવું. આજે લોકો અમુક બહુ ફોરવર્ડ થવા માંડ્યા છે, આમાં આપણા ઋષિમુનિઓ એણે જે રીતિ પ્રવર્તાવી છે બધી એ બહુ બધી સાયન્ટિફિકલી પ્રવર્તાવેલી છે. આજે લોકો એમ કે ભાઈ રજસ્વલા પણ હોય તો નેચરલ છે ને, એમાં શું આમ ને તેમ ને. આપણા ઋષિમુનિઓ રીઝન નહોતા બતાવતા, પણ આપણા ઋષિમુનિઓ જે જે પ્રવર્તન કર્યું છે એ સર્વ જીવ હિતાવહ પ્રવર્તન કર્યું છે.
આપણા ઋષિઓ એમ નહોતું કીધું કે પીપળો 24 કલાક ઓક્સિજન આપે છે એટલે તમે પીપળાનું જતન કરજો. આપણા ઋષિઓ એમ નહોતું કીધું કે તુલસીનું વૃક્ષ ઓક્સિજન ભરપૂર આપે એટલે તમે એને પૂજજો. એને એટલું કીધું કે તુલસીની પૂજા કરજો, પીપળાની પૂજા કરજો. ગાયમાં 33 કરોડ દેવતાનો વાસ છે એમ કીધું. એને એ નહોતું કીધું કે ગાયના દૂધ તો ઔષધિ સમાન છે, એના એના એકે એક ચીજ ગૌમૂત્ર હોય કે ગાયનું છાણ હોય દરેક ઔષધિના કામમાં આવે છે, ગાય અમૂલ્ય છે. ઋષિએ ખાલી એટલું કીધું ગાયને મા તરીકે પૂજજો. ઋષિની ભાવના હતી તમે પૂજશો તો એની રક્ષા કરશો, રક્ષા કરશો તો એ તમારી રક્ષા કરશે. રજસ્વલાના ધર્મમાં આપણી સંસ્કૃતિમાં એમ કહેવાનું કે 3 દિવસ ક્યાંય અડવું નહીં, ક્યાંય અડવું નહીં, એકદમ નિવૃત્તિ લઈ લેવી. તો હવે લોકો એને તિરસ્કાર સમજવા માંડ્યા. એ તિરસ્કાર નથી. રજસ્વલા જ્યારે થાય બહેન ત્યારે એની એને શરીરમાં કસર જણાય, એનું માઇન્ડ પણ અપસેટ હોય, એનું તન પણ અપસેટ હોય. હવે 30 કલાકની એને તમારે નોકરીમાં તો ક્યારેક રજાય આવે, એને ઘરકામ કરવામાં ક્યારેય રજા ન હોય. 24 કલાક 24 મહિનાના 30 દિવસ એને રાંધવાનું, કપડાં ધોવાના, કચરા પોતા કરવાના, બધા કામ રોજ કરવાના હોય. અને એમાંય રજસ્વલાપણું જ્યારે હોય ત્યારે એનું શરીર વીક હોય, એમાં કસર જણાતી હોય, માઇન્ડ અપસેટ હોય, આપણા ઋષિ મુનિઓએ એટલા માટે 3 દિની ઘરકામમાંથી રજા આપી. એ સમયે કંઈ પણ ક્રિયા કરવા જાય તો જરા મન અપસેટ હોય, ગુસ્સો આવી જાય, બોલાચાલી થઈ જાય, એટલે એને 3 દિવસ નિવૃત્તિ આપી. એ 3 દિવસ એને ક્યાંય અડવું નહીં એટલે નિવૃત્તિ લઈ લેવી. 4થે દાડે સ્નાન કરી અને પછી ઘરકામ કરવું. એની ક્યારેક રજા જોઈએ. અને ખાસ એ સમયે એની શારીરિક પોઝિશન પણ બરાબર ન હોય, એની માનસિક પોઝિશન પણ બરાબર ન હોય. એટલે ઋષિ મુનિઓએ કે એ સમયે જો નિવૃત્તિ રાખે તો એને ગુસ્સો ન આવે, કંઈ પ્રોબ્લેમ ન આવે, એટલે આ સંસ્કૃતિ પ્રવર્તાવી. પણ ડાયા ઉપર અડધા ડાયા, ડાયા ઉપર અડધા ડાયા, એ આ સંસ્કૃતિને ભૂંહવાના કામ કર્યા કરે છે. આ ચીજોનું પાલન કરો. ધર્મદેવના પિતા બાલ શર્મા કહે છે કે બેટા રજસ્વલાના ધર્મનું પાલન કરજો. આપતકાળમાં પણ સતી ધર્મનો ત્યાગ ન કરતા. પોતાનું ઉત્તમ કુળ જાણી બાલ શર્માએ સતીના ધર્મો કીધા છે. સતી સંત અને શૂરવીરની એક રીત છે. સતી નારી, સંત અને શૂરવીર આ 3ની એક રીત છે. જે માર્ગે ચાલ્યા એમાંથી પાછા ન પડે, એનું મન ડગે નહીં. મેરું તો ડગે પણ જેના મનડા, ડગે નહીં પાનબાઈ. આ રીતિ સતી સંત અને શૂરવીરની છે.